હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા પાંચમા પાઠના ફિફ્થ ઓફ ધ સિક્સ્થ એનું બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે ઓર્ડિનલ નંબર વિશે ચર્ચા કરી હતી, જે આપણે 1, 2, 3, 4 ફિગર બોલીએ છીએ એના ઓર્ડિનલ નંબર છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એવી રીતે મેં તમને પહેલાં લેક્ચરમાં 1 થી 30 ઓર્ડિનલ નંબરનું લિસ્ટ પણ આપ્યું હતું. અને મેં તમને એમ પણ કીધું હતું કે તમારા જ મોબાઈલમાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોવાનું 1 થી 30 રોલ નંબરમાં જે નામ આપેલા છે એ તમારે નોટમાં તમારું રજિસ્ટર તૈયાર કરવાનું છે. પહેલો ફર્સ્ટ લખી અને પછી બાજુમાં તમારા ફર્સ્ટ નંબરમાં જે વ્યક્તિનું નામ છે રોલ નંબર ફર્સ્ટમાં એનું નામ લખવાનું છે. આવી રીતે મેં તમને નોટમાં એક મિની રજિસ્ટર તૈયાર કરવા માટે આપ્યું હતું. હવે આટલું આપણે પહેલાં લેક્ચરમાં શીખી ગયા હતા. હવે આજે બીજા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 થી શરૂઆત કરવાની છે. એક્ટિવિટી 4 આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે, ખૂબ જાણવા જેવું એમાંથી આપણને શીખવા મળે છે. ભવિષ્યમાં તમે કોઈ 12મી એક્ઝામ આપો કે જી, ગુજકેટ, નેટ, કોઈ પણ એક્ઝામ આપો તો એમાં આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. આ જનરલ નોલેજ કહેવાય છે, સામાન્ય જ્ઞાન, જે આપણા ભારતને લગતું છે. આપણા ભારતના અત્યાર સુધીમાં જેટલા પણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, 13 ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, તેના ફોટા આપણને આપણી ટેક્સ્ટ બુકમાં નંબર વાઇઝ આપેલા છે. પહેલો ફોટો છે એનો મતલબ કે એ આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા. 5મો ફોટો છે તેનો મતલબ કે એ આપણા ભારતના 5મા નંબરના રાષ્ટ્રપતિ હતા. તો આ બધા રાષ્ટ્રપતિને આપણે ફોટા સાથે એમની થોડી એક્સ્ટ્રા માહિતી સાથે હું તમને સમજાવીશ. ત્યારબાદ નીચેના બી પાર્ટમાં એ બધા જ રાષ્ટ્રપતિઓને 13-13 રાષ્ટ્રપતિને ફોને એને નંબર વાઇઝ, પહેલા નંબરના, બીજા નંબરના, ત્રીજા નંબર, નંબર વાઇઝ એ 13-13 રાષ્ટ્રપતિઓના નામ લખી અને પછી તેમણે કઈ સાલ સુધી ભારતમાં રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી બજાવી તે આપણે લખવાનું છે. અને આ બધી માહિતી આપણે નેટ ઉપરથી શોધીને હું તમને લખાવીશ અને તમારે લખતું જવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ બધા જે રાષ્ટ્રપતિ છે એને આપણે સમજી લઈએ, થોડી એના વિશે માહિતી લઈ લઈએ અને ત્યારબાદ હું તમને એ બી પાર્ટનો જે કોઠો છે કેવી રીતે પૂરવાનો છે તે પણ હું તમને સમજાવીશ. તો હવે જોઈએ આપણે એક્ટિવિટી 4. હિયર આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયાઝ ઓનરેબલ પ્રેસિડેન્ટ્સ. અહીંયા ભારતના આદરણીય માનનીય રાષ્ટ્રપતિઓના ફોટા આપેલા છે. પહેલો ફોટો તમે જોઈ શકો છો એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા ભારતના ફર્સ્ટ પ્રેસિડેન્ટ, પહેલા રાષ્ટ્રપતિ હતા. એ સાથે સાથે તેઓ પોતે વકીલ પણ હતા અને વકીલ હોવાની સાથે સાથે તેઓ ભારતીય રાજકીય નેતા તરીકે પણ એમણે કામગીરી ભજવી છે. બીજું, ભારતની બંધારણીય સભાના પ્રમુખ તરીકે પણ તેમણે કેટલાક વર્ષો સુધી કામ કરેલું છે. ભારતની બંધારણીય સભાના પ્રમુખ તરીકે, બરાબર. તો આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ આપણા ભારતના ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ બીજો ફોટો તમે જે જોઈ શકો છો તે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો. આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ તો તમે સ્કૂલો ચાલુ હતી ત્યારે સાંભળ્યું જ હશે. 5 સપ્ટેમ્બર આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ઉજવીએ છીએ. તમે બધા એની આતુરતાપૂર્વક રાહ જોતા હો છો, કારણ કે એને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આ પોતે એક સારા આદર્શ શિક્ષક હતા. બીજું, એ આપણા ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે તેઓ ભારતના પ્રથમ નંબરના ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. ત્યારબાદ ત્રીજો ફોટો તમે જે જોઈ શકો છો તે છે ડૉક્ટર ઝાકિર હુસૈન. આ ડૉક્ટર ઝાકિર હુસૈન એ આપણા ભારતના ત્રીજા નંબરના, એટલે કે 3rd પ્રેસિડેન્ટ, ત્રીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. તેઓ
ત્રીજા નંબરના રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે તેઓ એક રાજકારણી હતા, એક અર્થશાસ્ત્રી પણ હતા અને 1963ની સાલમાં તેમને ભારત રત્નનો એવોર્ડ પણ મળેલો હતો. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે શ્રી વરહાગીરી વેંકટગીરી. આ જે શ્રી વરહાગીરી વેંકટગીરી છે એને ટૂંકમાં વીવી ગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વીવી ગીરી એ આપણા ભારતના ચોથા નંબરના એટલે કે ફોર્થ પ્રેસિડેન્ટ, ચોથા નંબરના રાષ્ટ્રપતિ હતા. આ વીવી ગીરીને 1975ની સાલમાં ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીજું એમના વિશે આપણે જાણીએ તો 1922ની સાલમાં જ્યારે અંગ્રેજો ભારત ઉપર રાજ્ય કરતા હતા ત્યારે 1922ની સાલમાં અસહકારની ચળવળ ચાલુ હતી. આ ચળવળમાં દારૂના વેચાણની જે દુકાનો હતી એને બંધ કરવાનું જે આંદોલન ચાલતું હતું એ બદલ એ આંદોલનના વિરુદ્ધમાં આ વિવેગીરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે ફકરુદ્દીન અલી અહેમદ. આ જે ફકરુદ્દીન અલી અહેમદ છે તે આપણા ભારતના ફિફ્થ પ્રેસિડેન્ટ એટલે કે પાંચમા નંબરના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેઓ પણ એક વકીલ તરીકે કામગીરી બજાવતા હતા, તેઓ પણ એક રાજકારણી હતા અને ભારતીય સ્વતંત્ર ચળવળમાં પણ તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એમનો બહુ મોટો ફાળો છે ભારતીય સ્વતંત્ર ચળવળમાં. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે શ્રી નીલમ સંજીવા રેડ્ડી. આ જે છે નીલમ સંજીવા રેડ્ડી તે આપણા ભારતના છઠ્ઠા નંબરના રાષ્ટ્રપતિ એટલે કે સિક્સ્થ પ્રેસિડેન્ટ તરીકે રહી ચૂક્યા છે. તેઓ ભારતના છઠ્ઠા નંબરના રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે તેમણે આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે પણ કામગીરી બજાવી છે અને બે વખત તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે અને તેમણે કેન્દ્રીય પ્રધાન તરીકે પણ કેન્દ્રીય મંત્રી તરીકે પણ સારી એવી કામગીરી બજાવી હતી. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે શ્રી જ્ઞાનજેલસિંહ. આ જે શ્રી જ્ઞાનજેલસિંહ જે છે શીખ એ આપણા ભારતના સાતમા નંબરના સેવન્થ પ્રેસિડેન્ટ સાતમા નંબરના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. તેઓ આની સાથે સાથે તેઓ પંજાબના નવમા નંબરના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે શ્રી આર વેંકટરામન. શ્રી આર વેંકટરામન એમનું પૂરું નામ છે, એમનું સાચું નામ છે ચંદ્રશેખર વેંકટરામન. તે વૈજ્ઞાનિક હતા અને તેમણે એક વૈજ્ઞાનિક તરીકે પણ ઘણા બધા સંશોધનો કરેલા છે. ભૌતિકશાસ્ત્રમાં તેમને નોબલ પુરસ્કાર મળેલો છે અને ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર એ પ્રથમ એશિયન વ્યક્તિ હતા. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે ડૉક્ટર શંકર દયાલ શર્મા. શંકર દયાલ શર્મા એ આપણા ભારતના નવમા નંબરના રાષ્ટ્રપતિ હતા, નાઇન્થ પ્રેસિડેન્ટ હતા. આ સાથે સાથે તેઓ આપણા ભારતના આઠમા નંબરના ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. એની સાથે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પણ તેમણે તેમની ફરજ બજાવી હતી. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે શ્રી કે આર નારાયણન છે. આ જે શ્રી કે આર નારાયણ છે તે આપણા ભારતના દસમા નંબરના એટલે કે ટેન્થ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હતા. દસમા નંબરના રાષ્ટ્રપતિની સાથે સાથે તેઓ ભારતના નવમા ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા હતા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અને
ચીનમાં તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં અને ચીનમાં તેઓએ ભારતીય રાજદૂત તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે તમે બધા જાણો જ છો, એનું નામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ આપણા ભારતના 11મા નંબરના 11th પ્રેસિડેન્ટ હતા. તેમનું પૂરું નામ અબુલ ફકીર જૈનુલ અબ્દીન હતું, જેને આપણે એપીજે અબ્દુલ કલામના નામથી ઓળખીએ છીએ. તેઓ એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા. એરોસ્પેસ એટલે અવકાશના વૈજ્ઞાનિક હતા, એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા, અને તેમને આપણે મિસાઇલ મેનના નામથી પણ જાણીએ છીએ. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે શ્રીમતી પ્રતિભા દેવી સિંહ પાટીલ. આ જે પ્રતિભા દેવી સિંહ પાટીલ છે તે આપણા ભારતના 12મા નંબરના 12th પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હતા અને એ આટલા બધા જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં જેટલા પણ પ્રેસિડેન્ટ બન્યા તેમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે આ પ્રતિભા પાટીલનું નામ જાણીતું છે. ફર્સ્ટ લેડી હતા કે જે આપણા ભારતના પ્રેસિડેન્ટ બન્યા હતા અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. ત્યારબાદ તમે જે ફોટો જોઈ શકો છો તે છે ડૉક્ટર પ્રણવ મુખર્જી. ડૉક્ટર પ્રણવ મુખર્જી એ બંગાળના વતની છે. આમ તો આપણે એને પ્રણવ મુખર્જી કહીએ છીએ પણ એ બંગાળના છે એટલે બંગાળના ઉચ્ચારણ પ્રમાણે તેમનું સ્પેલિંગ પ્રણવ બને છે. તેઓ આપણા ભારતના 13મા નંબરના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા અને ભારતના યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે અને તેમને પણ ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવેલો હતો. હવે અત્યારે તમે જે ફોટો જોઈ શકો છો તે આપણા હાલના પ્રેસિડેન્ટ છે, એટલે કે 14મા પ્રેસિડેન્ટ છે, એ છે રામનાથ કોવિંદ. એ બિહારના ગવર્નર તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે અને રાજ્યસભાના અને લોકસભાના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચૂંટાઈ આવેલા છે, જે અત્યારે આપણા હાલના પ્રેસિડેન્ટ તરીકે પણ કામ કરે છે. તો આ બધી માહિતી આપણે જાણી લીધી. હવે આ બધા જ રાષ્ટ્રપતિઓ કઈ સાલ સુધી કામગીરી બજાવતા હતા એને આપણે આ કોઠામાં લખવાનું છે, તો આપણે એ સમજી લઈએ. પહેલા નંબરના છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ફર્સ્ટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હતા અને તેમણે 26 જાન્યુઆરી 1950 થી 13 મે 1962 સુધી કામગીરી બજાવી છે. 26મી જાન્યુઆરી 1950ની સાલથી લઈ અને 13મી મે 1962 સુધી તેમણે પ્રથમ ઉપરાષ્ટ્ર તરીકે કામગીરી બજાવી છે. ત્યારબાદ બીજા નંબરમાં છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તે આપણા બીજા નંબરના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમણે કામગીરી બજાવી હતી 30 મે 1962 થી 25 મે 1967, 13મી મે 1962 લઈ અને 25મી મે 1967 સુધી તેમણે બીજા રાષ્ટ્રપતિ તરીકે કામગીરી બજાવી હતી. ત્રીજા નંબરે આવે છે ડૉક્ટર જાકિર હુસેન. તો તેમણે 13મી મે 1967 થી 13 મે 1969, 13મી મે 1967 થી 13મી મે 1969 સુધી કામગીરી બજાવી હતી. ચોથા નંબરના પ્રેસિડેન્ટ તરીકે હતા શ્રી વી ગિરી. તેમણે 13 મે 1969 થી 24 ઓગસ્ટ 1974 સુધી, એટલે કે 13મી મે 1969 થી લઈ અને 24મી ઓગસ્ટ 1974 સુધી કામગીરી બજાવી હતી. ફિફ્થ નંબર પર છે ફકરુદ્દીન અલી અહેમદ. એમણે 24 ઓગસ્ટ
1974 to 11th February 1977 સુધી કામગીરી બજાવી હતી. 24 ઓગસ્ટ 1974 થી લઈ અને 11મી ફેબ્રુઆરી 1977 સુધી તેમણે 5મા રાષ્ટ્રપતિ તરીકે કામગીરી બજાવી હતી. 6ઠા નંબર ઉપર છે શ્રી નીલમ સંજીવા રેડ્ડી. તેમણે 25 જુલાઈ 1977 ટુ 25 જુલાઈ 1982, 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1962 સુધી કામગીરી બજાવી હતી. 7મા નંબર ઉપર છે શ્રી જ્ઞાન જયસિંહ, જેમણે 25 જુલાઈ 1982 ટુ 25 જુલાઈ 1987, 25 જુલાઈ 1982 થી લઈ અને 25 જુલાઈ 1987 સુધી કામગીરી બજાવી હતી. 8મા નંબર ઉપર છે શ્રી આર વેંકટરામન. તેમણે 25 જુલાઈ 1987 ટુ 25 જુલાઈ 1992, એટલે કે 25 જુલાઈ 1987 થી લઈને 25 જુલાઈ 1992 સુધી કામગીરી બજાવી હતી. 9મા નંબર ઉપર છે ડૉક્ટર શંકર દયાલ શર્મા, જેમણે 25 જુલાઈ 1992 ટુ 25 જુલાઈ 1997 સુધી કામગીરી બજાવી હતી. 10મા નંબર ઉપર છે શ્રી કે આર નારાયણન, જેમણે 25 જુલાઈ 1997 ટુ 25 જુલાઈ 2002, 25 જુલાઈ 1997 થી લઈને 25 જુલાઈ 2002 સુધી કામગીરી બજાવી હતી. 11મા નંબર ઉપર છે ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ, જેમણે 25 જુલાઈ 2002 થી લઈને 25 જુલાઈ 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કામગીરી બજાવી હતી. 12મા નંબરે શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ, જેમણે 25 જુલાઈ 2007 થી લઈને 25 જુલાઈ 2012 સુધી કામગીરી બજાવી હતી. 13મા નંબરના છે ડૉક્ટર પ્રણવ મુખર્જી, જેમણે 25 જુલાઈ 2012 થી લઈને 25 જુલાઈ 2017 સુધી કામગીરી બજાવી હતી. અને ત્યારબાદ અત્યારના લેટેસ્ટ જે પ્રેસિડેન્ટ છે તે રામનાથ કોવિંદ, જે 25 જુલાઈ 2017 થી લઈ અને અત્યારે પોસ્ટ ઉપર જ હાજર છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે આ આખી સરસ મજાની માહિતી મેળવી લીધી, જાણી લીધું જે આપણે નહોતા જાણતા. ત્યારબાદ સી પાર્ટમાં આપણને એક કેટલાક વાક્યો આપેલા છે જેમાં આપણે જે ભૂલ છે તેને સુધારવાના છે. તો જોઈશું આપણે. સી, કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચેના વાક્યોને સુધારો. ફર્સ્ટ નંબરમાં વાક્ય આપેલું છે ડૉક્ટર જાકીર હુસેન વોઝ ધ 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આપણે કોઠામાં જોઈએ તો 5th પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર જાકીર હુસેન નથી, તો આપણે ત્યાં સુધારી નાખીશું કે ડૉક્ટર જાકીર હુસેન વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પછી બીજા નંબરનું વાક્ય છે શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ પણ ખોટું છે. આપણે ટેબલ પ્રમાણે જોઈએ તો એ તો 8મા નંબરના પ્રેસિડેન્ટ હતા, તો આપણે અહીંયા વાક્ય સુધારી નાખીશું. શ્રી આર વેંકટરામન વોઝ ધ 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ત્રીજું વાક્ય આપેલું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ વાક્ય પણ ખોટું છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો પહેલાં જ પ્રેસિડેન્ટ હતા, તો આપણે લખીશું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 1st પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ચોથું વાક્ય આપ્યું છે ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ પણ ખોટું છે. ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ તો 11મા નંબરના પ્રેસિડેન્ટ હતા, તો આપણે વાક્ય સુધારી લખીશું ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પાંચમા નંબરનું વાક્ય અને છેલ્લું વાક્ય છે શ્રી કે આર નારાયણન વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ વાક્ય પણ ખોટું છે. આપણે
આપણે સાચું જોઈશું તો કે આ નારાયણ એ 10મા નંબરના રાષ્ટ્રપતિ હતા તો આપણે ત્યાં વાક્ય સુધારીને લખીશું શ્રી કે આર નારાયણન વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો અહીંયા આપણે એક્ટિવિટી 4 કમ્પ્લીટ કરી આજે આપણે લેક્ચર પણ અહીં આપણે પૂરું કરીએ છીએ નેક્સ્ટ એક્ટિવિટી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ